નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી શર્મિલા ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, પાઠ 8, 18મી સદીના રાજકીય શાસકો. ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, જેનો આપણે અભ્યાસ કરીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 18મી સદીમાં ભારતનું રાજકીય સત્તા ઉથલપાથલ એટલે કે અવ્યવસ્થિત હતું. તેનો રાજકીય વહીવટ સારો ચાલતો ન હતો ત્યારે ભારત નાના નાના રાજ્યોમાં એટલે કે ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું. મુઘલ વંશના અંતિમ શાસકો ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા, જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઔરંગઝેબના અવસાન પછી મુઘલની ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવે છે અને ત્યારે તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવી રાખ્યા હતા અને મરાઠા વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. એટલે પેઢી પરંપરાગત રીતે ચાલે આવતું એવી રીતે વિગ્રહ કર્યો અને તેના જ સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુર મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. એટલે કે તેમની સામે યુદ્ધો કર્યા, લડાઈઓ કરી. બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાંદર શાહ ગાદી પર આવ્યો. ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફરુખ હશિયર ગાદી પર બેઠો. આ સમયે સૈયદ બંધુ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફરુખ હશિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબો સમય સુધી શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું, જેણે મુઘલ સામ્રાજ્યનો મોટો ફટકો માર્યો. ઈસવીસન 1759માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્સર બનાવી દીધો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં એમ કહેવામાં આવ્યું છે કે બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થયું, ત્યાર પછી જહાંદર શાહ એમની ગાદી પર આવ્યો એટલે કે મુઘલની ગાદી પર, અને ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને એની જગ્યા પર ફરુખ હશિયર ગાદી પર આવે છે. અને એ જ સમયે સૈયદ બંધુ નામના બે વ્યક્તિ એટલે કે બે ભાઈઓ હતા એને, અને એ જ સામ્રાજ્ય પર તેણે વર્ચસ્વ જમાવી લીધું. એટલે કે તેના પર તેઓ રાજ કરવા લાગ્યા, તેઓ શાસન ચલાવવા લાગ્યા અને ફરુખ હશિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવી દીધો. અને તેણે આ મોહમ્મદ શાહે લાંબા સમય સુધી શાસન ચલાવ્યું અને એ જ સમયમાં 1739માં નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું અને ત્યારે જ મુઘલ સામ્રાજ્ય પર મોટો એવો ફટકો પડ્યો. અને 1739માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી દીધું અને શાહ આલમ બીજાને હરાવીને તેને કંપનીનો પેન્સર બનાવી દીધો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ બંગાળ. મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1757માં જ સિરાજ ઉદ્દલા બંગાળનો નવાબ બન્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં એમ કહેવામાં આવ્યું છે કે મુર્શદ અલી ખાં અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી ત્યારે ઈસવીસન 1757માં જે સિરાજ ઉદ્દલા એ બંગાળનો નવાબ હતો ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે
ઈસવીસન 1757માં જ પ્લાસીનું યુદ્ધ થયું અને આ યુદ્ધની જીતમાં બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને નવાબના શાસનનો અંત આવી ગયો. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો રાજપૂત શાસન. મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, મુગલ સામ્રાજ્યનું પતન થયું ત્યારબાદ રાજસ્થાનમાં જયપુરનું નામ આવ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, જયપુરને પિંક સિટી એટલે કે ગુલાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે અને એ રાજ્ય ખૂબ શક્તિશાળી હતું. રાજા સવાઈ જયસિંહે એક રાજનેતા હતા. તેમણે કેટલાક સુધારાઓ કર્યા હતા, કેટલાક કાયદાઓ બહાર પાડ્યા હતા, કાયદાવિદ હતા અને તેઓ વિજ્ઞાન પ્રેમી હતા. એટલે તેમણે જયપુર શહેરની સ્થાપના કરી અને તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના પણ કરી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને શિહોરી એ અગત્યના હતા. હવે જોઈશું મિત્રો આપણે શીખ સામ્રાજ્ય. ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો, જેમાં 10 ગુરુઓ થયા. 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોની એકતાના તાતણી બાંધી શીખ સામ્રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્યના વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ સુખ રજકિયાના શક્તિશાળી નેતા રણજીત સિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. તેમણે કશ્મીર, પેશાવર અને મુલ્તાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તેના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યનો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, શીખ સામ્રાજ્ય છે એમાં આ ફકરામાં એમ કહેવામાં આવ્યું છે કે ગુરુ નાનક એ પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મના ગુરુ પરંપરા પ્રમાણે સંકળાયેલું હતું. તેમાં 10 ગુરુઓ હતા અને 10મા ગુરુ ગુરુ ગોવિંદ સિંહે શીખોને એકતાના તાતણી એટલે એક સરખા એકતા એટલે કે શીખોમાં એકતા જાળવી રાખી હતી અને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. શીખ ગુરુ ગોવિંદ સિંહ પછી એટલે કે એમના પછી બંદા બહાદુર શાહે મુઘલ સામ્રાજ્ય સામે વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો એટલે કે યુદ્ધો કર્યા અને આ યુદ્ધોમાં શીખોએ 12 સમૂહ વિભાજિત કરી દીધા. એટલે કે યુદ્ધ થયું એમાં 12 સમૂહમાં વહેંચાઈ ગયો, જેમાંનો એક સમૂહ હતો શુક રજકિયાના રાજકીય શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. એટલે કે શુક રજકિયાના શક્તિશાળી નેતા હતા રણજીતસિંહ. તેમણે શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પણ વિજય મળ્યો. તેણે કશ્મીર, પેશાવર, મુલતાનાનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો. એટલે કે એ સમયમાં શીખ સામ્રાજ્યમાં પહેલાં પણ અનેક શીખ સામ્રાજ્ય હતા. એમના પછી પણ તેમણે કશ્મીર, પેશાવર અને મુલતાનાનો વિજય કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને તેના લશ્કરમાં યુરોપિયન સેનાપતિ સૈનિકો હતા. તેમના સૈન્ય યુરોપના સૈન્ય ખૂબ જ
આધુનિક હતા અને લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જો કે તેમનું મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1449માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. હવે જોઈશું મિત્રો આપણે મરાઠા સામ્રાજ્ય. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા. એટલે કે આ મહાન 17મી સદીમાં જે શાસકો હતા તેમાં છત્રપતિ શિવાજી એ ખૂબ આગળ પડતું સ્થાન હતું. બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરે હંભાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. એટલે કે બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટના ઔરંગઝેબ, પોર્ટુગીઝોને તેમણે હરાવી દીધા અને શિવાજી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી. આ સિદ્ધિઓની સાથે શિવાજીનો ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિને પણ સામેલ કરી હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પુત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો. ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. શાહુ સાથે સંકળાયેલા પેશવા બાજીરાવ વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો આપણે બાજુમાં ચિત્ર છે એ જોઈ શકીએ છીએ, એ છત્રપતિ શિવાજીનું છે. અહીં છત્રપતિ શિવાજી વિશે થોડી માહિતી આપવામાં આવી છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે છત્રપતિ શિવાજી છે એમણે મરાઠાઓને દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. તેમણે સ્વતંત્ર રાજ્ય સાથે કુશળ કાર્યક્રમ અને પ્રજાના હિત માટે શાસનતંત્રની સ્થાપના કરી હતી. તેમની સિદ્ધિમાં શિવાજીનું ઉચ્ચ તેઓ ઉદાર નીતિના હતા. અને છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પુત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો અને ત્યારબાદ 1707માં શાહુ છૂટી ગયો અને તેમના જ કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ એટલે વંશ પરંપરાગત રીતે ચાલી આવતું પેઢી ટુ પેઢી વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. શાહુ સાથે સંકળાયેલા પેશવા બાજીરાવનું શાહુને વિજય અપાવ્યો અને તેમના સમયથી મરાઠા સામ્રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. એટલે કે બાજીરાવ વિશ્વનાથ પ્રથમ બાજીરાવ વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા અને તેમણે મરાઠાઓનો વિકાસ કરી તેણે જે પણ શાસન હતું એ તેણે ચલાવ્યું, એટલે કે પોતાના હાથમાં લીધું, એટલે કે એનું શાસન ચલાવ્યું. અને ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો. તેઓ કુશળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા રાજ્યોમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત, બુંદેલખંડ પણ જીતી લીધા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. એટલે કે વિદ્યાર્થી મિત્રો બાજુમાં ચિત્રો આપણે જોઈ શકીએ છીએ, બાલાજી વિશ્વનાથ છે એમનો પરિચય અહીં ટૂંકમાં આપ્યો છે કે તેમણે મરાઠાનો વિસ્તાર કર્યો અને 1720માં તેમનું અવસાન થયું અને તેમના જ પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો હતો. અને તેના કુશળ યોદ્ધા હતા, એટલે કે સારી રીતે યુદ્ધ કરી શકતા હતા અને રાજનીતિજ્ઞ હોશિયાર, તેઓ ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈને મરાઠાનો વિસ્તાર અને વિકાસ કર્યો. તે ઉપરાંત તેમણે મારવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા હતા. એટલું જ નહીં, એમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં પરિવર્તન કરી દીધું. ઈસવીસન 1740માં ઈસવીસન 1740માં
તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધી વિજય કર્યો, એટલે કે 1740માં તેમનું અવસાન થયું. તેમના બાદ તેનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા અને તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા હતા. આગળનો ફકરો જોઈએ. ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધને મરાઠાઓને નિર્બળ બનાવ્યા, પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. એટલે કે આ ફકરામાં એવું સમજાવ્યું છે કે ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અલીએ ભારત પર આક્રમણ કર્યું અને મરાઠા અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠાની હાર થઈ અને આ હારના સમાચાર સાંભળી બાલાજી બાજીરાવનું અવસાન થયું અને આ યુદ્ધમાં મરાઠાઓ નિર્બળ બની ગયા. તેનાથી જ ભારતમાં અંગ્રેજ સત્તાનો